મામલતદાર ને આવેદનપત્ર આપ્યું પગાર વધારવા તથા કાયમી કર્મચારી કરવાની માંગણી સાથે ચાર ચોક થી સરદ ચોક સુધી વિશાળ રેલી યોજી આવેદનપત્ર આપ્યું તાજેતરમાં ગુજરાત સરકાર શ્રી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં આંગણવાડી વર્કર્સ ને નવસો રૂપિયા તેમજ આંગણવાડી હેલ્પર્સ ને પચાસ રૂપિયા પગાર વધારો જાહેર કરવામાં આવ્યો છે જે પગાર વધારો અન્ય કર્મચારીના પગાર વધારાથી મામૂલી પગાર વધારો હોય જેથી ગુજરાત સરકાર દ્વારા મજાક કરવામાં આવી છે ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશન દ્વારા ગુજરાત સરકારમાં વારંવાર માંગણીઓ અને પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા છે જેમાં કાયમી કર્મચારી ગણીને એક સન્માનજનક વેતન આપવાની માંગણી કરી હતી જે માંગણી પણ સરકારે લક્ષ્યમાં લીધેલ નથી છ કલાક કામગીરી કરનાર કર્મચારીઓને મામૂલી પગાર વધારો કરીને લોલીપોપ આપવાનો પ્રયાસ કરેલ છે તેમજ બીજા રાજ્યોની તુલનામાં ગુજરાત રાજ્યમાં જ ઓછો પગાર આપીને આંગણવાડી કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે સરકાર શ્રી દ્વારા કાયમી કર્મચારી ગણીને સન્માનજનક વેતન આપે અને શોષણ થતું અટકાવે એવી માંગણી સાથે સાડા જેટલી આંગણવાડી કર્મચારીઓએ આવેદનપત્ર

પગાર વધારો કરે અમારો બસ જય હિન્દ જય ભારત કેશોદ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે ટીવી ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ કેશોદ